દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. કલ્યાણપુરથી રાવલ તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ બંધ થતા વાહન ચાલકો અટવાયા હતા. ભારે વરસાદના કારણે આ વિસ્તારની નદીઓમાં નવા નીરની આવક થઈ છે, જેથી નદીઓ પણ બે કાંઠે થઈ છે. ધોધમાર વરસાદથી સાની ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમમાં પાણીનું સ્તર વધતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવા પડ્યા. તો દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કલ્યાણપુરથી રાવલ તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ બંધ થતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા. ભારે વરસાદથી આ વિસ્તારની નદીઓમાં નવા નીર આવ્યા છે. ધોધમાર વરસાદથી સાની ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમમાં પાણીનું સ્તર વધતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. સંવાદદાતા ખુશાલ જોડાયા છે ફોન લાઇન પર. ખુશાલ, જણાવશો કે સાની ડેમમાં પાણીની આવક થઈ છે, ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. હવે 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે હાલ જે સાની ડેમ છે તે હજી પૂરતો બન્યો નથી. તે છતાં પણ જેટલું પાણી સંગ્રહ થાય છે તે પાણીને જોઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. સાની ડેમ છે એ કલ્યાણપુર તાલુકા અને આજુબાજુના ગામડાને સિંચાઈનું પાણી પૂરતું પડતો ડેમ છે, તેથી સાની ડેમમાં પાણી આવતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી છે. જી બિલકુલ ખુશાલ, આભાર.